गुड मॉर्निंग मित्रों, प्रकरण एक संख्या परिचय। हवे तेमा आपणे जरा आगळ वधीए तो आजे आपणे जे एकमो छे आपणा किलोमीटर छे, मीटर, मिलीग्राम, सेंटीमीटर, लीटर, मिलीमीटर, मिलीग्राम, आ एकमोने अंदरो अंदर कई रीते फेरवा ते आपणे जोईशुं। तो आप तेना माटे जोईए के पहेलुं, एक किलोमीटर बराबर 1000 मीटर, एक मीटर बराबर 100 सेंटीमीटर, पछी एक ग्राम बराबर 1000 मिलीग्राम, तेवी ज रीते एक किलोग्राम बराबर 1000 ग्राम। यार बाद चे एक लीटर बराबर 1000 मिलीलीटर। एक मीटर बराबर 1000 मिलीमीटर। आ आपणे 5 થી 6 એકમોને ફેરવવાની રીત છે તે આપણે યાદ રાખીશું। આવી જ રીતે આને જો ઊંડામાં ફેરવીએ તો પણ છે કે 1 મીટર બરાબર 1000 કિલોમીટર। ત્યારબાદ 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર, 1 મિલીગ્રામ બરાબર 1/1000 ગ્રામ, 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ, 1 લીટર બરાબર 1 મિલીલીટર બરાબર 1/1000 લીટર, અને 1 મિલીમીટર બરાબર 1/1000 મીટર। આ જે વાક્ય છે તે આપણે યાદ રાખીશું અને તેને આપણે આપણા જે સ્વાધ્યાયના જે દાખલા છે તેમાં એને આ વાક્ય દ્વારા આપણે એને ફેરવીશું। આપણે અમુક એકાદા બે ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ તરીકે। કે એક કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે, કે કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે, તો કેટલા મિલીગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ થાય? તો આપણે લઈએ કે 1 કિલોગ્રામ બરાબર, આમાં જોઈએ આપણે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે, 1000 ગ્રામ, અને 1 ગ્રામ બરાબર આપણને આપેલા છે 1000 મિલીગ્રામ। તો પહેલાં આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું અને ત્યારબાદ ગ્રામમાંથી મિલીગ્રામમાં। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1000 ગ્રામ બરાબર આપણને એને આપણે ફેરવીશું મિલીગ્રામમાં, તો કેટલા થશે તે આપણે જોઈએ। તો આપણને અહીંયા વાક્ય આપેલું છે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ છે, તો આપણે 1 ગ્રામ બરાબર આવશે 1000 મિલીગ્રામ, તો એને આપણે અહીંયા લખીશું 1000 ગ્રામને આપણે કેટલામાં લેવાનું છે મિલીગ્રામમાં ફેરવવા માટે 1000, તો 1000 મિલીગ્રામ।
તો ટોટલ આવશે 3-3 મિલીગ્રામ. આ રીતે આપણે ફેરવીશું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.2. પહેલો દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાય 1.2 માં એક્ઝામ્પલ નંબર 1, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક દર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે આપણને આપેલી છે. 1094, 18, 2050 અને 2751. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટની કુલ સંખ્યા શોધો. કુલ સંખ્યા શોધવાની છે ટિકિટની, તો તેટલા માટે આપણે પહેલા દિવસે પ્લસ બીજા દિવસે પ્લસ ત્રીજા દિવસે પ્લસ ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે જેટલી ટિકિટો વેચાય એ બધાનો શું કરીશું આપણે, સરવાળો. તો પહેલા દિવસે ટિકિટ વેચાયેલની સંખ્યા છે 1094 પહેલા દિવસે. બીજા દિવસે ટિકિટ વેચાયેલની સંખ્યા છે 18-12 બીજા દિવસે. ત્રીજા દિવસે સંખ્યા વેચાયેલી છે 2050 અને અંતિમ દિવસે છે 2751. આપણને તમામ ટિકિટની કુલ સંખ્યા કીધેલી છે એટલે આપણે કરીશું તેનો સરવાળો. સરવાળો થશે 4 ને 2 6 ને 1 7 9 ને 10 ને 5 ને 5 15 ને 5 20 બધી 2 8 ને 2 10 10 ને 7 17 3 ને 7 વધી 1 2 4 5 6 ને 7. તો કુલ ટિકિટ કેટલી થઈ? 7707. હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 2. તેમાં આપણને આપે છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે? એક્ઝામ્પલ નંબર 2, શેખરનો કેટલા રન કરવા ઈચ્છે છે? તો ટોટલ 10000 રન કરવા ઈચ્છે છે. તેમાંથી બનાવેલા રન કેટલા છે? 6980 રન બનાવ્યા છે. તો હજી કેટલા વધુ રનની જરૂર પડે, એટલે કે કેટલા આપણે આ સંખ્યામાં ઉમેરીએ? તો 1000 આવે એટલા માટે આપણે કરીશું બાદબાકી. 0 માંથી 0 જાય 0. અહીંયા 1 ની ઉપર આવશે 0, 0 ની ઉપર 9, 9 અને આની ઉપર આવશે 10. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 6 જાય તો 3. તો 3020 રન બનાવવા જરૂરી છે, એટલે કે કુલ 10000 રન કરવા ઈચ્છે છે અને એને બનાવેલા રન છે 6980. તો 6980માં કેટલા રન હજીની જરૂર છે કે 10000 થાય? તો 10000માંથી 6900 આપણે માઇનસ કરીશું, એટલે કે બાદબાકી કરીશું. હવે આગળ જોઈએ ત્રીજો. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 577,500 મત
અને તેના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,47,700 મત મેળવ્યા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી, એટલે કે બંને વચ્ચેનો એમાં તફાવત શોધવાનો છે. તો એ પ્રશ્ન એક્ઝામ્પલ નંબર 3 જાતે કરવાનો છે. શું થશે? તો ખાલી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદ બાકી કરવાની છે. તેવી જ રીતે પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 એ જાતે કરવાનો છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 6. એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 એટલે કે 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે? એક દિવસમાં ઉત્પાદન સંખ્યા 2825 સ્ક્રૂ એક દિવસમાં. જાન્યુઆરી 2006માં કુલ આખા મહિના દરમિયાન કેટલું ઉત્પાદન થયું તે આપણે જાણવાનું. તો જાન્યુઆરી મહિનામાં દિવસોની સંખ્યા ટોટલ કેટલી આવશે? જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? તો 31 દિવસ. તો એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે તો 31 દિવસમાં કેટલું? તો તેના માટે આપણે શું કરીશું? એક દિવસમાં થતું સ્ક્રૂનું ઉત્પાદન કેટલું છે? બરાબર 2825. તો કુલ ટોટલ કેટલા છે આપણી પાસે જાન્યુઆરીમાં? 31 દિવસ. 31 દિવસમાં થતું સ્ક્રૂનું ઉત્પાદન કેટલું છે? તો આનું શું થશે? ગુણાકાર 2825 ગુણ્યા 31 અને આપણે ગુણાકાર કરીશું. કેનો ગુણાકાર કરીશું? તો કે 2825 ગુણ્યા 31 બે સંખ્યા છે, તો આપણે જે છેલ્લી સંખ્યા છે તેના માટે પહેલાં લઈશું 0. આપણે ગુણાકાર કરીએ 5 3 15 વધી 1 3 2 6 અને વધી 1 એટલે 7 8 3 24 24 ની 4 વધી 2 3 2 6 7 અને 8. હવે 1 એટલે કે પ્લસ 5 1 5 2 1 2 8 1 8 2 1 2 આનો આપણે કરીશું સરવાળો. 5 5 ને 2 7 7 ને 8 15 વધી 1 4 ને 5 6 ને 7 અને 8. તો કુલ સ્ક્રૂનું ઉત્પાદન ₹8,787,575 થયું. ત્યાં સુધીનો આજે આપણે જોઈશું.